છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધારે 97,570 કેસ નોંધાયા, જ્યારે કે 24 કલાકમાં કોરોનાથી 1201 દર્દીના મૃત્યુ. દેશમાં કોરોનાનો કુલ આંક 46,59,985 પર પહોંચ્યો. દેશમાં હજુ પણ 9,58,316 દર્દીઓ સારવાર હેઠળ, 36,24,197 જેટલા દર્દીઓ રિકવર થયા, જ્યારે કે દેશમાં કોરોનાથી કુલ 77,472 દર્દીઓના મૃત્યુ. વિશ્વવ્યાપી કોરોના મહામારીનો કહેર દિવસે ને દિવસે વકરતો જાય છે. દુનિયાભરમાં કોરોના વાયરસના 2,86,00,000થી વધુ કેસ નોંધાયા. મહામારીને કારણે અત્યાર સુધી કુલ 9,00,000થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા. બીજી તરફ 2,05,00,000થી વધુ દર્દીઓએ આપી કોરોનાને માત. કોરોનાની સ્વદેશની રસી મામલે સૌથી મોટા અને સારા સમાચાર. પ્રાણીઓ પર રસીનું પરીક્ષણ સફળ રહ્યું હોવાનો દાવો કંપનીએ જાહેરાત કરતા કહ્યું. કોવેક્સિને વાનરમાં વાયરસ પ્રત્યે એન્ટીબોડીઝ વિકસિત કરી 7,000 રસીના ટ્રાયલના બીજા તબક્કાને મંજૂરી મળી હોવાનો દાવો. આઈસીએમઆરના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાની 3 રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. કોરોના મહામારીને તહેવારમાં ફેરવવાની તૈયારી ખેલૈયાઓએ શરૂ કરી. સરકાર ગરબાની મંજૂરી આપશે તો ખેલૈયાઓ કોવિડ-19 કોરોના નામનો ખાસ સ્ટેપ રમતા જોવા મળશે. ખેલૈયાઓ આ કોરોના સ્ટેપ ઓનલાઈન ક્લાસથી શીખ્યા. નવરાત્રિના રસિયાઓએ કોરોનાને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબા રમવાની તૈયારી દર્શાવી. ગુજરાતમાં પહેલીવાર સુરતમાં કરાશે નાકાબંધી. કોરોના સંક્રમણને અટકાવવા કરાશે નાકાબંધી. વધુ સંક્રમણવાળા મોટા વરાછા સીમાડા વિસ્તારમાં શનિવારે અને રવિવારે નાકાબંધી કરવામાં આવશે. જે વિસ્તારમાં વધુ લોકો એકઠા થતા હોય તેવા વિસ્તારોના વધુ સ્ટાફ મૂકવામાં આવશે. રાજકોટમાં કોરોનાથી વધુ 25 દર્દીઓના મૃત્યુ. સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના મૃત્યુ. રાજકોટના એડિશનલ કલેક્ટર મેહુલ દવેને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા. કોરોનાને કાબૂમાં લેવા માટે મેહુલ દવેને રાજકોટ મૂકવામાં આવ્યા હતા. રાજકોટના સોની બજારમાં આજથી 1 અઠવાડિયા સુધી સ્વયંભૂ લોકડાઉન. વધતા જતા કોરોના કેસ અને મૃત્યુઆંક બાદ વેપારીઓએ 1 અઠવાડિયું બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો, જેને પગલે 19 સપ્ટેમ્બર સુધી રાજકોટનો સોની બજાર રહેશે બંધ. બોટાદનું સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર 172 દિવસ બાદ ખુલ્યું. હરિભક્તોને આરતીના સમયે પ્રવેશ આપવામાં આવ્યો. સોશિયલ ડિસ્ટન્સ અને સાથે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો. છતાં પણ હાલની સ્થિતિને જોતા મંદિર સવારના 5:30 થી બપોરના 12 અને 3:30 થી રાતના 9 વાગ્યા સુધી જ ખુલ્લું રખાશે. સમગ્ર દુનિયાના દેશો કોરોના મહામારીના ઝપેટમાં, ત્યારે આ મામલે નોર્થ કોરિયાની વાત જ કંઈક અલગ. તાનાશાહ કિમ જોંગ ઉને દેશમાં કોરોના વાયરસને રોકવા માટે નવો ફતવો બહાર પાડ્યો, જે અનુસાર ચીન તરફથી આવનાર વ્યક્તિને ઠાર મારવામાં આવશે. નોર્થ કોરિયામાં ગોળી મારવાના આદેશની જાણકારી સાઉથ કોરિયામાં તૈનાત અમેરિકન કમાન્ડરે આપી. કોરોના વાયરસને મહામારી જાહેર થઈ 6 મહિના વીતી ચૂક્યા છે, તેમ છતાં સ્થિતિ હજુ પણ ગંભીર. ચીનમાં નેઝલ વેક્સિન ટ્રાયલને મંજૂરી આપવામાં આવી. આ અંગે ચીને નિવેદન આપતા કહ્યું, નેઝલ વેક્સિનના 3 ટ્રાયલ 1 વર્ષમાં પૂર્ણ થશે. ઇન્ફ્લુએન્ઝા અને નોવેલ કોરોના વાયરસને રોકવા નેઝલ ટ્રાયલ મદદગાર સાબિત થશે.